नमस्ते विद्यार्थी मित्रों, गया वीडियो में आपने वाणिज्य पत्रना कायमी भाग में समावेश थती बाबतो विषय नो अभ्यास कर्यो हतो अने ए मुजब आ कायमी भाग नी सात बाबतोना नाम हता शीर्षक, तारीख, आंतरिक सरनामुं, संबोधन, पत्रना मुख्य भाग। आ पत्रना मुख्य भाग में कुल त्रण करेला, प्रारंभिक पत्रो, मध्यम पत्रो, अंतिम पत्रो, त्यारबाद छठी बाबत शुभेच्छा दर्शक समापन अने सातमी बाबत सही विषयनो अभ्यास कर्यो हतो। तेमज आ बाबतो वाणिज्य पत्रमां कई जग्याए दर्शाववामां आवे ते पण जोयुं हतुं। विद्यार्थी मित्रों, कायमी बाबतो विषे मैं एक शब्द कीधो हतो, कायमी बाबतो, कायमी भाग एवुं नाम शुं कामे आपवामां आव्युं छे, कारण के ज्यारे कोई पण धंधाकीय बाबत माटे अथवा तो कोई पण वाणिज्य बाबत माटे पत्र लखवामां आवे तो ए समये फरजियात रीते आ सात कायमी भाग दर्शाववी जरूरी छे अने एटला ज माटे एनुं नाम कायमी भाग अथवा तो कायमी बाबतो एवुं आपवामां आव्युं छे। तो त्यारबाद आजना वीडियोमां आपणे वात करवानो छे पाठનો બીજો પ્રશ્ન, એટલે કે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થતી બાબતો વિશેની, તેમજ આ પ્રસંગોપાત ભાગની બાબતો વાણિજ્ય પત્રમાં કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે એ વિશેનો આકૃતિ એટલે કે નમૂનો પણ આપણે જોઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગમાં કુલ 8 બાબતોનો સમાવેશ થાય છે, જેમાંની પહેલી બાબત છે અંગત અથવા અન્યનો। તો અંગત અથવા અન્યનો એટલે શું? તો જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની માહિતી પોતાના પૂરતી જ રાખે એટલે કે અન્ય કોઈ વ્યક્તિને જણાવે નહીં, એના માટે પત્રના સૌથી ઉપરના હાશિયામાં ઉપરની બાજુ પર્સનલ અથવા તો અર્જન્ટ એવો શબ્દ લખવામાં આવે છે અને જેને અંગત અથવા તો અન્યનો તરીકે ઓળખવામાં આવે છે। શબ્દ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પત્ર લખનાર વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે પત્ર મેળવનાર વ્યક્તિ પત્રની માહિતી અન્ય કોઈ વ્યક્તિને કહે નહીં, એના માટે પત્રના સૌથી ઉપરના હાશિયામાં ઉપરના ભાગમાં પર્સનલ અથવા તો અર્જન્ટ એવો શબ્દ લખવામાં આવે છે જેને અંગત અથવા અન્ય નોંધ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજી બાબત છે ધ્યાન આકર્ષક રેખા। ધ્યાન આકર્ષક રેખા એટલે પત્ર લખનાર વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે જ્યારે પત્ર મેળવનાર વ્યક્તિ જે વ્યક્તિને લખેલો છે પત્ર એ વ્યક્તિને જ પત્ર મળે, બીજા કોઈ વ્યક્તિને પત્ર મળે નહીં, એના માટે આંતરિક સરનામા પછી પત્રના પેજની વચ્ચે અથવા તો જમણી બાજુ ધ્યાન આકર્ષક રેખા તરીકે પત્ર મેળવનાર વ્યક્તિનું નામ ધ્યાનાર્થે નામ લખીને ધ્યાનાર્થે એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। ટૂંકમાં ધ્યાન આકર્ષક રેખા ક્યાં દર્શાવવામાં આવે છે? તો આંતરિક સરનામા પછી એટલે છોડીને પત્રના પેજની વચ્ચે અથવા તો જમણી બાજુ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ત્રીજી બાબત છે વિષય સૂચક રેખા। એકદમ સરળ બાબત છે વિદ્યાર્થી મિત્રો, વિષય સૂચક રેખા એટલે કે વિષય પત્ર કયા વિષય માટે લખવામાં આવેલો છે, કઈ બાબત માટે લખવામાં આવેલો છે એ બાબત વિષય તરીકે દર્શાવવામાં આવે છે। ધ્યાન આકર્ષક રેખા પછી પત્રના પેજની વચ્ચેની બાજુએ વિષય કરીને પત્રમાં વિષય દર્શાવવામાં આવે છે, આને વિષય સૂચક રેખા તરીકે ઓળખવામાં આવે છે। આ વિષય કોના આધારે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વિષય જે તમને સવાલ આપેલો હોય છે, જે પત્રનો સવાલ હોય છે એ સવાલના આધારે પત્રમાં વિષય સૂચક રેખા દર્શાવવામાં આવે છે। ત્યારબાદ ચોથી બાબત છે બિડાણ। ખાસ શબ્દ સમજો, બિડાણ કોને કહેવાય અને ક્યારે લખવામાં આવે? તો બિડાણ એટલે જ્યારે પત્ર લખનાર વ્યક્તિ પત્રની સાથે કોઈ અગત્યના દસ્તાવેજ કે કાગળિયાની નકલ એટલે કે ઝેરોક્સ જોડે તો તેને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર કહું છું, જ્યારે પત્ર લખનાર વ્યક્તિ પત્રની સાથે કોઈ અગત્યના દસ્તાવેજ કાગળિયાની નકલ એટલે કે ઝેરોક્સ જોડે છે પત્રની સાથે તો તેને બિડાણ તરીકે દર્શાવવામાં આવે છે, એટલે કે પત્રની સાથે જે પણ પેજ જોડવામાં આવેલા હોય એ પેજના નામ દર્શાવવામાં આવે છે બિડાણ તરીકે। અને આ બિડાણની નોંધ ક્યાં કરવામાં આવે છે? તો સહી પછી એક લીટી છોડીને
પત્રના પેજની ડાબી બાજુ અહીં તમે જોઈ શકો છો શ્રેણી પછી સ્ટાર્ટની નિશાની કરેલી છે એટલે કે ત્યાં લીટી છોડવાની છે અને ત્યારબાદ પત્રના પેજની જમણી બાજુ બિડાણ કરીને જેટલા પણ કાગળ છોડવામાં આવેલા હોય એ કાગળના નામ દર્શાવવાના હોય છે ત્યારબાદ પાંચમી બાબત છે કાર્બન કોપીની નોંધ તો કાર્બન કોપીની નોંધ પર નામના આધારે જ તમને થોડો ઘણો તો ખ્યાલ આવી જાય કાર્બન કોપી કોપી એટલે કે જ્યારે પત્રની માહિતી એક કરતા વધુ વ્યક્તિને મળે એવું દર્શાવવા માંગતા હોય તો એ સમયે કાર્બન કોપી અંગેની નોંધ પત્રના પેજની નીચેની બાજુ ડાબી બાજુ કરવામાં આવે છે કાર્બન કોપીની નોંધ એટલે શું જ્યારે પત્રની માહિતી કોઈ એક વ્યક્તિ માટે નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓ માટે હોય એટલે કે પત્ર કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ બે ત્રણ અથવા તો વધારે વ્યક્તિ માટે લખવામાં આવેલો હોય તો એ સમયે કાર્બન કોપી અંગેની નોંધની સૂચના કરીને પત્રના પેજની ડાબી બાજુએ દરેક વ્યક્તિઓના નામ દર્શાવવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી બાબત છે ઓળખરેખા ઓળખરેખાની જરૂર ક્યારે પડે ખાસ સમજો જ્યારે ઉપરી અધિકારી વતી કોઈ નીચેનો અધિકારી પત્ર લખતો હોય એટલે કે દાખલા તરીકે સ્કૂલમાં આચાર્ય વતી જ્યારે કોઈ ક્લાર્ક અથવા તો આસિસ્ટન્ટ પત્ર લખતો હોય તો એ સમય પત્ર લખનાર વ્યક્તિ પોતાની ઓળખ આપે છે આ ઓળખ કઈ રીતે આપે છે તો આચાર્યની સહીની સાથે જ બાજુમાં ઓબ્લિકની નિશાની કરીને એટલે કે ત્રાસી લીટી કરીને પત્ર લખનાર વ્યક્તિ ક્લાર્ક તેમજ આસિસ્ટન્ટ પોતાની સહી કરે તો તેને ઓળખ રેખા તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં ઉપરી અધિકારી વચ્ચે જ્યારે નીચલો અધિકારી પત્ર લખે છે તો એ સમય ઉપરી અધિકારીની સહીની સાથે એની બાજુમાં ઓબ્લિક કરીને પત્ર લખનાર નીચલા અધિકારીની જે સહી કરવામાં આવે તો તેને ઓળખ રેખા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ટપાલ રવાનગી અંગેની સૂચના ટપાલ રવાનગી અંગેની સૂચના એટલે કે પત્ર કઈ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે સાદી પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે કઈ રીતે ટપાલ મોકલવામાં આવે છે એ અંગેની સૂચના પત્રના પેજની ઉપરની બાજુ અથવા તો નીચેની બાજુ દર્શાવવામાં આવે તો તેને ટપાલ રવાનગી અંગેની નોંધ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લી બાબત છે તાજા કલમ ખાસ અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો વારંવાર શોર્ટ ક્વેશ્ચન તેમજ એક કે બે ગુણમાં પૂછાય છે તાજા કલમ એટલે શું તો જ્યારે પત્રની અગત્યની કોઈ માહિતી પત્રની ઉપરની બાજુ તાક કરીને દર્શાવવામાં આવે અથવા તો કોઈ બાબત પત્રમાં દર્શાવવાની રહી ગઈ હોય તો એ બાબત પત્રની નીચેની બાજુ તાક કરીને દર્શાવવામાં આવે તો તેને તાજા કલમ તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં કહીએ તો પત્રમાં જે પણ પેરેગ્રાફમાં પત્રના મુખ્ય ભાગમાં જે અગત્યની માહિતી દર્શાવેલી હોય જેના પર પત્ર વાંચનારનું ધ્યાન તરત જ જાય એવી માહિતી તાક કરીને ઉપરની બાજુ દર્શાવવામાં અથવા તો કોઈ બાબત દર્શાવવાની રહી ગઈ હોય તો તે બાબત તાક કરીને નીચેની બાજુ દર્શાવવામાં આવે તો તેને તાજા કલમ તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્રની પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થતી આઠ બાબતોના નામ જોઈએ તો પહેલી બાબત છે અંગત અથવા અન્ય નોંધ બીજી બાબત છે ધ્યાન આકર્ષક રેખા ત્રીજી બાબત છે વિષય સૂચક રેખા ચોથી બાબત છે બિડાણ પાંચમી બાબત છે કાર્બન કોપી અંગેની નોંધ છઠ્ઠી બાબત છે ઓળખ રેખા સાતમી બાબત છે ટપાલ રવાનગી અંગેની નોંધ અથવા તો સૂચના અને ત્યારબાદ આઠમી બાબત છે તાજા કલમ કે જેને ટૂંકમાં તાક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ દરેક વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગમાં સમાવેશ થતી બાબતોને આકૃતિમાં કઈ જગ્યાએ દર્શાવવામાં આવે છે તે પણ જોઈ લઈએ તો સૌ પ્રથમ તો કાયમી બાબતમાં જે શીર્ષક આપણે દર્શાવેલું હતું એ જ પ્રમાણે શીર્ષકની ત્રણ લીટી દોરવાની રહેશે પેજની વચ્ચે ત્યારબાદ એક લીટી છોડવાની રહેશે લીટી છોડ્યા બાદ જમણી બાજુ તારીખ દર્શાવવાની તારીખ વાળી જ લીટીમાં ફોન નંબર અને ઈમેલ આઈડી દર્શાવવાનું રહેશે ઈમેલ આઈડી દર્શાવ્યા બાદ એક લીટી છોડવાની રહેશે લીટી છોડ્યા બાદ આંતરિક સરનામું એટલે કે પત્ર મેળવનાર વ્યક્તિનું સરનામું દર્શાવવાનું રહેશે જેના માટે અહીં આપણે ત્રણ લીટી કરેલી છે આંતરિક સરનામું દર્શાવ્યા બાદ એક લીટી છોડીને વાત કરવાની છે આજના આપણા પ્રસંગોપાત ભાગની કે જેમાં પહેલી બાબત દર્શાવી છે
ધ્યાન આકર્ષક રેખા જે વચ્ચે અથવા તો પેજ ની જમણી બાજુ પર દર્શાવી શકાય છે। ત્યારબાદ વિષય સૂચક રેખા કે જે કોના આધારે દર્શાવાય છે પત્રના સવાલના આધારે। વિષય સૂચક રેખા દર્શાવ્યા બાદ ગ્રેડી છોડીને શું દર્શાવવાનું છે કાયમી ભાગમાં સમાવેશ થતી બાબતોમાં જે સંબોધન હતું તે સંબોધન। આ સંબોધન કોના આધારે દર્શાવાય છે તો આગળના વિડિયોમાં મેં જણાવ્યું તો સંબોધન પત્ર મેળવનાર વ્યક્તિની પોસ્ટ નામ અથવા તો હોદ્દાના આધારે દર્શાવવામાં આવે છે। સંબોધન દર્શાવ્યા બાદ ગ્રેડી છોડીને પત્રના મુખ્ય ભાગ દર્શાવવાનો છે। અહીં વિદ્યાર્થી મિત્રો પત્રના મુખ્ય ભાગ કે જે કાયમી બાબતમાં સમાવેશ થતો હતો એનો સમાવેશ પ્રસંગોપાત ભાગમાં પણ કરવાનો છે અને પ્રસંગોપાત ભાગમાં પત્રના મુખ્ય ભાગ એટલે કે પત્રના ત્રણ પેરેગ્રાફ દર્શાવવાનો છે। પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો। ત્યારબાદ એક લેટી છોડીને પત્રના પેજની જમણી બાજુ શુભેચ્છા દર્શક સમાપન અને પત્ર લખનાર વ્યક્તિની સિગ્નેચર દર્શાવવાની હોય છે। સિગ્નેચર દર્શાવ્યા બાદ એક લેટી છોડવાની છે અને લેટી છોડ્યા બાદ દરેક પ્રસંગોપાત ભાગ દર્શાવવાની છે। જે બાબત બાકી છે એ પ્રસંગોપાત ભાગની બાબતો દર્શાવવાની છે જેમાં પહેલી બાબત દર્શાવેલી છે વિધાન, બીજી બાબત છે કાર્બન કોપી અંગેની નોંધ, ત્રીજી બાબત છે ઓળખ રેખા, ચોથી બાબત છે ટપાલ રોમાનગી અંગેની નોંધ અને પાંચમી બાબત છે તાપો એટલે કે તાજા કલર। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સહી પછી કેટલી બાબત દર્શાવવાની રહેશે, પાંચ બાબત। પહેલી બાબત છે બિડાણ, બીજી બાબત છે કાર્બન કોપી અંગેની નોંધ, ત્રીજી બાબત છે ઓળખ રેખા, ચોથી બાબત છે ટપાલ રવાનગી અંગેની સૂચના અને પાંચમી બાબત છે તાજા કલર। એટલે કે અહીં જે ચાર પાંચ છ સાત અને આઠ નંબરની બાબત દર્શાવેલી છે એ બાબત તમારે આકૃતિમાં કઈ જગ્યાએ દર્શાવવાની રહેશે, સહી પછી એટલી છોડીને ડાબી બાજુના હાસ્ય તરફ દર્શાવવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં અને આગળના વિડીયોમાં આપણે વાત કરી વાણિજ્યક પત્રના મુખ્યત્વે બે ભાગ છે, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ, જેમાં કાયમી ભાગમાં કુલ સાત બાબતનો સમાવેશ થાય છે। શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રના મુખ્ય ભાગ જેમાં પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો, ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન અને સહી। ત્યારબાદ વાત કરી આજના વિડીયોમાં વાણિજ્યક પત્રના સમાવેશ થતા પ્રસંગોપાત ભાગ બાબતોની કે જેમાં આઠ બાબતનો સમાવેશ થાય છે, અંગત અથવા અન્ય નોંધ, ધ્યાન આકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપી અંગેની સૂચના, ટપાલ રવાનગી અંગેની નોંધ, ઓળખ રેખા તેમજ તાજા ફલક। હવે પછીના વિડીયોમાં આપણે કાયમી ભાગમાં જે સાત બાબતોનો સમાવેશ થાય છે એની સમજૂતી એની ડિટેલ વિશેનો અભ્યાસ કરીશું।